બનાસકાંઠાના ત્રણ શહેરોમાં 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે મતદાતાઓને રીઝવવા માટે ઉમેદવારો વચનો અને વાયદાઓ કરી રહ્યા છે। ડીસા નગરપાલિકામાં ભાજપની બોડીએ 5 વર્ષ સુધી શાસન કર્યું છે ત્યારે વાત કરીએ છેલ્લા 8 વર્ષના શાસન કરનાર પ્રમુખ શિલ્પાબેન માળીની તો તેમણે ફરીથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને તે તેમના મતવિસ્તાર વોર્ડ નંબર 5માં જનસમર્થન મેળવવા માટે ડોર ટુ ડોર ફરી રહ્યા છે અને તેમણે તેમના વિસ્તારમાં જ બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે। વોર્ડ નંબર 5માં આવેલ શ્રેયાંશ સોસાયટીમાં રોડના પ્રશ્નની રજૂઆત જે તે સમયે શિલ્પાબેન માળીને કરવામાં આવી હતી, પરંતુ પ્રમુખ તેમના જ વિસ્તારમાં આવેલા આ સોસાયટીના રહીશોની રોડ માટેની રજૂઆત નજરઅંદાજ કરવામાં આવી હતી ત્યારે હવે વોટ માગવા માટે પ્રમુખ આ વિસ્તારમાં જાય તે પહેલા વિસ્તારના રહીશોએ બહાર બોર્ડ લગાવી દીધું છે કે રોડ નહીં તો વોટ નહીં। આ બોર્ડ ઉપરથી લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં પ્રમુખ માટે મત મેળવવા કેટલા કઠિન છે।